નમસ્તે મિત્રો નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે સાહિત્યમાં જે પ્રથમ કૃતિઓ કોણે લખી અને તે કઈ કૃતિ હતી તેના વિશે આપણે ચર્ચા કરીશું તો આ વિડિયો જો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બે લાઇકોન આપેલો છે તેના ઉપર ક્લિક કરો અને આ વિડિયોને શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં તો સ્ટાર્ટ કરીએ આપણે મિત્રો અહીંયા કૃતિના પ્રકાર આપેલા છે ત્યારબાદ અહીંયા કૃતિનું નામ આપેલું છે અને તેના લેખક કોણ છે તે આપેલું છે તો પહેલાં જોઈએ તો રાસ તો રાસ એ કૃતિનો એક પ્રકાર છે તો રાસ એ સૌ કયો લખવામાં આવેલો તો ભરતેશ્વર બહુબલી રાસ સૌ પ્રથમ આ લખવામાં આવેલો હતો અને તેના લેખક કોણ હતા શાલીભદ્ર સુરી નામના લેખક હતા તેમણે સૌ પ્રથમ રાસ ભરતેશ્વર બહુબલી રાસ મિત્રો પરીક્ષામાં તમને આ ઘણીવાર પૂછવામાં આવતું હોય છે કે સૌ પ્રથમ જે રાસ હતા તેનું નામ જણાવો અથવા તો તે રાસના લેખક કોણ છે તેનું નામ જણાવો તો ત્યારબાદ જોઈએ તો ફાગુ કાવ્ય તો શ્રીથુલી ભદ્દ ફાગુ એ કૃતિનું નામ છે અને તેના લેખક કોણ છે જીન પદ્મસૂરી તેના લેખક છે ત્યારબાદ જોઈએ તો લોક વાર્તા તો લોક વાર્તા સૌપ્રથમ કહી હતી તો હંસરાજ વચ્છરાજ ચોપાઈ જે વિજયભદ્ર નામના લેખકે લખેલી છે ત્યારબાદ જોઈએ તો પ્રબંધ તો મિત્રો આ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે તો પ્રબંધ સૌપ્રથમ પ્રથમ કહ્યું હતું તો કાન્હાદળે પ્રબંધ જે પદ્મનાભ નામના લેખકે લખેલી હતી ત્યારબાદ જોઈએ તો આખ્યાન સૌપ્રથમ આખ્યાન તો સુદામા ચારિત્ર જે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવેલું છે મિત્રો આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે ત્યારબાદ જોઈએ તો નાટક તો એ લક્ષ્મી લક્ષ્મી નામનું જે નાટક હતું તે સૌપ્રથમ લખવામાં આવેલું હતું જે દલપત રામ દ્વારા લખેલું છે આ પણ ઘણીવાર પૂછાઈ ગયેલું છે કે લક્ષ્મી એ શું છે તો લક્ષ્મીએ લક્ષ્મી નામની કૃતિ એ શું છે આખ્યાન છે પ્રબંધ છે લોકવાર્તા છે કે નાટક છે તો લક્ષ્મી એ શું છે નાટક છે અને કોણે લખેલું છે તો દલપતરામે ત્યારબાદ જોઈએ તો નવલકથા તો નવલકથા સૌ પ્રથમ કહી હતી કરણ ગેલો અને જે નંદશંકર મહેતા નામના લેખકે લખેલી છે મિત્રો આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય ગયેલું છે ત્યારબાદ જોઈએ તો જીવન ચરિત્ર તો એ સૌપ્રથમ કઈ કૃતિ હતી એનું નામ શું છે જીવન ચરિત્ર તો કોલંબસનો વૃત્તાશ એના લેખક કોણ હતા તો પ્રાણલાલ મથુરદાસ ત્યારબાદ જોઈએ તો ઇતિહાસ જે પ્રકાર છે તે સૌપ્રથમ કૃતિ કઈ હતી તો ગુજરાતનો ઇતિહાસ અને તે કોણે લખેલું હતું તો પ્રાણલાલ એદલજી ડોસા નામના જે લેખક હતા તેમણે લખેલી હતી ત્યારબાદ જોઈએ તો નવલિકા નવલિકા સૌપ્રથમ નવલિકા કઈ હતી તો ગોવાલણી અને તે કોણે લખેલી હતી તો કંચનલાલ મહેતા દ્વારા તે લખવામાં આવેલી હતી ત્યારબાદ જોઈએ તો કાવ્ય સંગ્રહ તો ગુજરાતી કાવ્ય દહન જે દલપતરામ દ્વારા લખવામાં આવેલી છે ત્યારબાદ આત્મકથા તો એ કઈ હતી મારી હકીકત અને નર્મદે લખેલી છે મિત્રો આ ઘણી ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને રિપીટ થતું હોય છે તો આ તમે યાદ રાખજો કે સૌપ્રથમ આત્મકથા કઈ હતી તો મારી હકીકત અને કોણે લખેલી છે તો નર્મદ ત્યારબાદ જોઈએ તો શબ્દકોષ તો એ નર્મકોષ નામ હતું એનું અને તે નર્મદે લખેલું મિત્રો આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે પ્રથમ શબ્દકોષનું નામ શું છે તો શું આવશે નર્મકોષ અથવા તો તેણે કોણે લખેલું છે તો એ નર્મદે લખેલું છે ત્યારબાદ જોઈએ તો નિબંધ તો મંડળી મળવાથી થતા લાભ એ પણ નર્મદે લખેલું છે ત્યારબાદ જોઈએ તો ખંડ કાવ્ય તો વસંત વિજય સૌ પ્રથમ હતું અને તે કાંત નામના લેખકે લખેલું એકાંકી તો લોમા હસણી લોમાહસિણી લોમા જે બટુકભાઈ ઉમરવાડિયા નામના લેખકે લખેલું ત્યારબાદ જોઈએ તો સોનેટ તો એ ભણકારા સૌપ્રથમ હતું ભણકારા અને તે બકુલ ઠાકોરે લખેલું આ પણ ઘણીવાર પરીક્ષામાં રિપીટ થતું હોય છે કે સૌપ્રથમ પ્રથમ સોનેટનું નામ જણાવો તો શું આવશે ભણકાર ત્યારબાદ સૌ પ્રથમ ગઝલ તો બૌદ્ધ જે બાળશંકર કંથારીયા દ્વારા લખવામાં આવેલી છે વાર્તા સંગ્રહ સૌપ્રથમ પ્રથમ કયું હતું તો તાર્કિક બૌદ્ધ જે દલપતરામ દ્વારા લખવામાં આવેલું ત્યારબાદ જોઈએ તો ચરિત્ર તો કવિ ચરિત્ર સૌ પ્રથમ હતું અને તે નર્મદ દ્વારા લખવામાં આવેલું છે ત્યારબાદ જોઈએ તો દેશભક્તિ કાવ્ય તો હુન્નરખાનની ચઢાઈ સૌપ્રથમ હતી હુન્નરખાનની ચઢાઈ અને તે કોણે લખેલું છે તો દલપતરામ દ્વારા લખવામાં આવેલું છે મિત્રો આ બધી જ કૃત્યો તમને પરીક્ષામાં પૂછવામાં આવતું હોય છે તમને પૂછવામાં આવે કે સૌ કૃતિ એટલે કે તમને એવું પૂછે કે સૌ પ્રથમ એકાંકીનું નામ જણાવો તો શું આવશે લોમાસિણી અને તે કોણે લખેલી છે બટુકભાઈ આ રીતે બેઠા સવાલો તમને પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે આ વિડીયો તમે ચારથી પાંચ વખત જોશો તો તમને જરૂરથી યાદ રહેશે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં આ વિડીયો જોવા બદલ આપનો આભાર